વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા આયોજિત અને સ્વર્ગસ્થ રત્નસિંહજી મહેડા સાહેબની સ્મૃતિમાં શ્રી અલ્કેશસિંહ જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લક્ષમ હોન્ડા રાજપીપળા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના સૌજન્યથી રાજપીપળાના કલરવ સ્કૂલ ખાતે ત્રીજા નોરતે નવરાત્રિની શેરી ગરબા હરિફાઈ 2024નો પ્રારંભ થયો. સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભ આશયથી શેરી ગરબા હરિફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન નર્મદા સુગર ધારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ, રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી સાહેબ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અને સદસ્ય, રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા, ઇન્ટેક ચેપ્ટર નર્મદા, ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહિડા તેમજ અનિલભાઈ શાહ પૂર્વ રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો. સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાથમિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્ય પ્રયાસને આવકાર્યા હતા. જ્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણા પ્રાચીન ગરબા જીવંત રહે અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે તેના પર ભાર મૂક્યો હતો. જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોદના પીડી વસાવાએ સ્વર્ગસ્થ રત્નસિંહ મહેડા સાહેબની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિની યાદ અપાવી હતી. જણાવ્યું હતું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગસ્થ રત્નસિંહ મહેડા સાહેબે કરી હતી. ત્યારે રાજપીપળામાં શેરી ગરબાઓ ભૂલાઈ ગયા હતા. ત્યારબાદ રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાના પૂર્ણ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા. જ્યારે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા અને ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલે રાજવી પરિવારનું રાજપીપળાના વિકાસ કાર્યોનું યોગદાન હોવાનું જણાવી રાજપીપળાને વધુ સુંદર બનાવવાનું આહ્વાન કરી શેરી ગરબાના સુંદર આયોજન માટે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબાઓ ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરી જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જ્યોતિ જગતાપ, તંત્રી વોઇસ ઓફ નર્મદા અને પ્રમુખ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજપીપળા સંસ્કાર નગરી છે. વર્ષો પહેલા રમાતા શેરી ગરબા ક્રમશઃ બંધ થઈ જતા લુપ્ત થતા શેરી ગરબાને જીવંત કરવાનું કામ અમે ફરીથી આયોજ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃતિ મહિલા મંડળ, કાછિયા વાર્ડ, સોની વાર્ડ, કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોની વાર્ડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયા વાર્ડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોને મહાનુભાવના હસ્તે સંસ્થા તરફથી લાણી આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ઘોષક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.